नमस्कार विद्यार्थी मित्रों, मैं श्रद्धा विद्यालय के यूट्यूब चैनल में आप बधाने स्वागत है। बैंक पत्र व्यवहार वाणिज्य पत्र व्यवहार और सेक्रेटरी प्रैक्टिस चैप्टर नंबर एक विभाग एक चैप्टर नंबर एक बैंक पत्र व्यवहार आप भाई रहा है। बैंक पत्र व्यवहार अगौ अपने बैंक ने लखता विनती पत्र विषय चर्चा करी थी कि बैंक ने लखवा विनती पत्र के प्रकार क्या क्या है।
तारीख तक पता होना बाजू ए तारीख यहां पर पत्र की लख लीजिए 23 में 2000 में आ पत्र की तारीख से आ तारीख पर पत्र लख लिया है। अब आंतरिक सरनामा आंतरिक सरनामा मोड लेस आंतरिक सरनामा मोड ले आपने जो पत्र लखी रहे हैं એનો શું આપણે એટલે કે પત્ર જે મેળવનાર છે એ વ્યક્તિ સરનામું એટલે એ આપણે કીધું છે કઈ રીતે કોણ લખવાનું છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો બેંકની અંદર મુખ્ય વ્યક્તિ કોણ હોય પ્રબંધક એટલે કે મેનેજર કોણ હોય તો મુખ્ય વ્યક્તિ એનો મેનેજર મેનેજર શ્રી બેંકનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક છે એસબીઆઈ જે નામ છે કઈ શાખાનું નારણ પ્રવેશન છે શહેર કયું તો અમદાવાદ 3014 પોસ્ટ કોડ સાથે બેંકના મેનેજર મુખ્ય સંબોધન કરી ત્યાર પછી બેંકનું નામ પછી આ જે વિસ્તારની અંદર બેંક આવે એ ત્યાર પછી શહેર જે શહેરની અંદર બ્રાન્ચ આવેલી બેંક આવેલી હોય એનું પિન કોડ નંબર સાથે સરનામું આ તો આંતરિક સરનામું એટલે કે પત્ર મેળવનારનું સરનામું પત્ર જે વ્યક્તિ મળે એનું સરનામું છે। આ બે વિગતો પછી પતી ગયા પછી આપણે આગળ વધીએ વિષય પર। વિષય એટલે પત્ર લખવાનો જે હેતુ છે એનું વિષય તરીકે આપણે લખી દે કયા હેતુથી કે કયા મુદ્દાથી કે કઈ વિગતથી આપણે પત્ર લખી રહ્યા છીએ તો આપણે લખ્યું છે કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે ચેક જે લખ્યો છે વ્યક્તિએ એની ચૂકવણી અટકાવી છે બેંક મારફત એના માટે થઈ અને એ વ્યક્તિએ જે લખનાર વ્યક્તિ એને વિષય લખ્યો છે કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે ત્યાર પછી આપણે વધીએ તો આપણે સંબોધન કરીશું અહીંયા મેં અગાઉ પણ એકવાર કીધેલું છે કે આપણે જે મેનેજર શ્રી કર્યું છે એ સંબોધન નહીં લખીએ તો ચાલશે મેનેજર શ્રી અગાઉ આપણે અહીંયા જે આંતરિક સરનામાની અંદર સંબોધન કરી દીધું છે છતાં પણ આપણે સંબોધન કરીએ છીએ સાહેબ શ્રી કરીને અને ત્યાર પછી આપણે પત્રનો જે મુખ્ય ભાગ છે એની આપણે શરૂઆત કરી દીધી તો જેવી રીતે આપણે અગાઉના ચાર પત્રોની અંદર ત્રણ પત્રો જે ભણી ગયા કે બેંકને લખવામાં આવતો પત્ર છે એમાં શરૂઆત કરી દીધી થાય છે તો પહેલી વસ્તુ કે હું છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર કોઈ તમારો કોઈ પણ 11 નંબર કે 10 નંબર નંબર લખવાનો છે જે ખાતા નંબર અહીંયા ખાતાનો પ્રકાર અને ખાતાનો નંબર આ બે વિગતો ફરજિયાત પ્રમાણે પ્રથમ ફકરાની અંદર આવવી જોઈએ। હવે તમે જે બેંકમાં ખાતું ધરાવતા હોય જે પણ ખાતાનો પ્રકાર હોય ચાલુ ખાતું હોય કે બચત ખાતું હોય એની તમારે નોંધ કરવાની જરૂર બેંકને ખ્યાલ આવે કે આ ગ્રાહક અમારી જ બેંકનો છે અમારો જ ખાતાધારક છે અમારી બેંકનો એના માટે થઈ અને આપણે વિગતો લખી દીધી એટલે ખાતાનો પ્રકાર છે અને ખાતાનો નંબર છે પછી આગળ શું લખવાનું આપણે કે જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું। હવે આ જે મેહુલ પટેલ છે એ નિયમિત પ્રમાણેમાં બચત ખાતાનો આ નંબર દ્વારા ઉપયોગનો ખાતાનો કરતો હોય કોઈ પણ નાણાકીય વ્યવહારની લેવડ દેવડ જે છે એ આ ખાતાથી જ કરતો હોય કોઈ પાસેથી પૈસા લેવાના હોય તો પૈસા આપવા હોય વગેરે વસ્તુ માટે થઈ અને ખાતાનો ઉપયોગ કરે છે। હવે બીજા ભાગમાં શું લખી આપણે જો પ્રથમ બીજા ભાગની અંદર કે મારા ચેકના નાણાંની ચૂકવણી અંગે આજે સવારે થયેલી ટેલિફોનિક વાતચીતના અનુસંધાને આ પત્ર લખી રહ્યો છું। આ પત્ર ઉપરોક્ત બાબતની પુષ્ટિ કરવા માટે લખી રહ્યો છું। હવે જો સામાન્ય વસ્તુ છે કે આપણે કોઈ વ્યક્તિને આપેલો ચેક છે એ ચેક છે કદાચ હોય તો આપણે પહેલા તો એ ખબર પડે કે પહેલા બેંકના મેનેજરને ટેલિફોન કરી એટલે મોબાઈલ કે ફોન જે પણ દ્વારા માધ્યમથી વાત કરીને આપણે કેવું પડે કે ભાઈ મારો આ ચેક છે ખોવાઈ ગયો છે। હવે જો કોઈ વ્યક્તિએ ચેકના નાણાં જે છે એ મેળવવા આવે એટલે કે વટાવવા આવે તો એ ચેક તમે ખોવાઈ ગયો છે એટલે કોઈ પણ વ્યક્તિને એના નાણાંની ચૂકવણી કરશો નહીં આ પહેલેથી તમારો ફોન તરફ કરી લેવી જોઈએ પહેલાં પછી આ પત્ર લખવાની આખી છે પ્રોસેસ છે પછી તો જો આ વ્યક્તિ અગાઉ એટલે કે 23 તારીખે સવારમાં જ શું કર્યું છે ખબર પડી એ ખબર પડી કે મારા પાસેથી જે ચેક લખેલો હતો એ ખોવાઈ ગયો કે ચોરાઈ ગયો તો પહેલી વસ્તુ છે કે ટેલિફોનની વાતચીત કરી અને બેંકના મેનેજરને જાણ કરવી પડે કે ભાઈ આ ચેક નંબર આ છે આ ખોવાઈ ગયો છે તાત્કાલિક ધોરણથી આની જે ચૂકવણી છે અટકાવી દેવામાં બધા જેવું પડે કે 12 વાગે 1 વાગે બપોરને કોઈ અજાણ વ્યક્તિ કે જે ચેક મળે છે એ કદાચ લઈને આવે તો ઉપર એના ચેકના નાણાં જે છે એ આપી દેવામાં આવે પણ જો સૂચના મળેલી હોય બેંકમાં કે ચેક ખોવાઈ ગયો છે તો લેવા આવે તો ચૂકવણી થતી નથી એટલે જે તે વ્યક્તિ ચોરી લીધેલો છે ખોવાઈ ગયો છે તે ભરે છે ત્યાં અને જે વ્યક્તિ છે ખાતાદાર એના નાણાં પણ અહીંયા સલામત કરે છે। હવે આગળ આપણું છે છેલ્લા સ્વરૂપમાં શ્રીમાન દીપક પારેખના નામે લખાયેલો આ ચેક આ જે ચેક વ્યક્તિનો ખોવાઈ ગયો છે 10000 રૂપિયા કિંમતનો જે ચેક છે એ ખોવાઈ ગયો છે એ દીપક પારેખ નામના વ્યક્તિ માટે લખેલો કોણ લખેલો મેહુલ પટેલ મેહુલ પટેલે
दीपक भाई पारेख छे એમના નામ પર રૂપિયા 10000 ની કિંમતનો ચેક લખેલો હતો। અનુસંધાને આ પત્ર લખેલ આગળ છે શ્રીમાન દીપક પારેખના નામે લખાયેલો તારીખ 22મી મે 2020 નો તમારી બેંકનો રૂપિયા 10000 ની ચેક તે જેનો નંબર અને ચેક ની રકમ અને ચેક નો નંબર આ બે વસ્તુ ભૂલતા ને ચેક ની રકમ કેટલાની છે તો રકમ રૂપિયા 10000 ની કિંમતનો ચેક છે અને ચેક નો નંબર હોય પાટી જો કોઈ નંબર થાય સીધી જ આપે કારણ કે આપણે આ ચેક આ એક પ્રકારનો ચેક છે તો એ ચેક નો નંબર આપે જે પણ નંબર આપણે નંબર લખેલા એના ઉપર રકમ લખેલી હોય 10000 રૂપિયા તો આપણે ખ્યાલ આવે આ રકમનો ચેક છે જમા થયો નંબર એનો આ એટલે ભવિષ્યમાં આપણે ખ્યાલ આવે આ મેં આટલા આટલા નાણા કેવા છે શું છે એ ચેક દ્વારા કરેલ એના માટે થઈ ગયું વસ્તુ બરાબર તો બે વસ્તુ ભૂલવાની છે આપણે જે પણ ચેક આપણે ખોવાઈ ગયો છે એની કિંમત કેટલા એટલે કેટલા રકમનો ચેક છે અને એની જે ચેક નો ફરમાન નંબર છે ફરમાન નંબર આપણે કેવા કારણ કે જે તે પડ્યો હતો કારણ ખબર ક્યાંથી પડશે આપણને કે ખબર પડશે 10000 ની કિંમત 10000 ની કિંમત તો ચેક ઘણા બધા વ્યક્તિ આપતા હોય પણ આ જ નંબરનો ચેક જો બેંકના અધિકારી પાસે આવશે તો ખ્યાલ આવશે કે અગાઉ મને આ વ્યક્તિ ફોન કરીને જાણ કરી અને પત્ર લખીને પણ જાણ કરી લીધી હતી કે આ નંબરનો ચેક મને ખોવાઈ ગયો છે અને તો ત્યાં જે ટાઈસ થઈ જશે મળી જશે જો કોઈ વ્યક્તિ લેવા આવશે તો બરાબર આવી શકે છે એ ચેક મારાથી ખોવાઈ ગયો છે આ બેરર ચેક હોવાના કારણે એ ચેક ને હું વધુ ચિંતિત છું તો જો સમજાવી દઉં બેરર ચેક મેં હમણાં વાત કરી બેરર ચેક એટલે એક પ્રકારની ચરણી નોટ છે તમને 2000 ની નોટ મળે તો તમે તમારો કોઈ વ્યક્તિ આવના રહે છે મારી છે તમે બધું આ તમારી એટલે આવું છે બેરર પ્રકારનો ચેક છે એક પ્રકારની ચરણી નોટ જેવો જ હોય છે તો આપણે કીધું એ પ્રમાણે કે જે આ બેરર ચેક છે તમારે ચરણી નોટ છે કીધું એ પ્રકારે કે 1000 ની કે 2000 ની કે 500 ની નોટ જ્યારે ખોવાઈ જાય પણ જડે તો એની થઈ એના પર કોઈ માને એવું નામ ન લખ્યું હોય આની નોટ છે તમારે એટલા પ્રકારે બેરર છે પ્રકાર છે એટલે સામાન્ય વસ્તુ સમજો કે ચરણી નોટ બરાબર ખોવાઈ ગઈ ને ચરણી નોટ છે બરાબર એ પ્રકારનો જે ચેક આવે બેરર છે જો ઉપરોક્ત ચેક નાણાંની ચૂકવણી માટે કોઈના પણ દ્વારા રજૂ કરવામાં આવે ખબર જો આજે નંબરનો ચેક છે એમ કીધું છે કે 076-99-20 નંબરનો ચેક છે હવે કદાચ કોઈને મળે એ વ્યક્તિ જો આ ચેકના નાણાં ઉપાડવા માટે આવે બેંકમાં તો આપણે સમજવાનું બેંક અધિકારી શું છે કે ભાઈ આ ચેક તો ઓલરેડી કોઈ વ્યક્તિના હાથથી ખોવાઈ ગયો છે એને આપણે સૂચના આપેલી છે કે આ પ્રકારના ચેકની જો કોઈ વ્યક્તિ ઉપાડવા આવે કે નાણાં ચૂકવવા માટે આવે ગણવા માટે તો એને આપણે પૈસા આપવાના નથી એક બ્લેક લિસ્ટમાં છે આ
चेक ની રકમ જે છે એ ભૂલતા નહીં બીજા રકમની અંદર ચેક નો નંબર યાદ રાખજો બરાબર એટલે આ ચાર પાંચ વસ્તુ જે છે એ યાદ રાખી